हेलो मित्रों, हूँ जो डीएम पटेल अने तमारू तमारी चैनल डीएम पटेल में स्वागत छे। मित्रों, आज तमे एक्सपेरिमेंट में जबरदस्त वस्तु ने जुवाना छो, अने ए शू छे तो ए तमने पाणी उपरनो जादू शीखवाड़वानो छे कि आपणे पाणीनी अंदर पण भड़ाका आग लगावी शकीए छे अने केवी रीते। चालो वीडियो जोवा माटे तैयार थई जाओ। मित्रों, अहीं तमे धोरण 10 अंदर सीखी गया छो कि सोडियम पोटेशियम आ बधी खूब ज सक्रिय धातुओ छे अने हवामां खुली राखवामां आवे तो ए धड़ाका साथे सळगी उठे छे। तो आजना वीडियोनी अंदर मारी पासे जे छे ए छे प्रॉपर सोडियम मेटल। तमने खबर छे कि सोडियम धातुने हवामां खुली राखवामां आवे तो ए शू थाय छे, धड़ाका साथे सळगी उठे छे। अने आ धड़ाका साथे सळगी उठे छे, तमे अहीं वाँची शको छो, सोडियम मेटल प्रॉपर आने हवामां खुली राखवामां आवे तो शू थाय छे, सळगी उठे छे। माटे आपणे एने केरोसिनमां राखीए छीए। तो हूँ तमने पहला अंदर खोलीने बतावी रह्यो छुं बोटल के एनी अंदर केवी रीते एने केरोसिनमां राखवामां आवे छे, एनो रंग केवो હોય છે, અને પછી આપણે જોઈશું કે કેવી રીતે પાણી ઉપર ધડાકો કરી શકે છે। તો અહીંયા મેં બોટલ છે એ ખોલેલી છે અને આની અંદરના ભાગમાં પ્રોપર તમને થોડું થોડું દેખાશે, કારણ કે અંદર ભરેલું છે એ છે કેરોસીન, કારણ કે આ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે। હવે આપણે શું કરવાના છીએ, અને આપણે વારંવાર બંધ કરતા જઈશું કારણ કે અંદર કેરોસીન છે તો હવામાં ઉડી જશે। તો અહીંયા બોટલ બંધ છે, સૌથી પહેલાં હું શું કરી રહ્યો છું, હું તમને એકનું એક રિએક્શન બે વખત બતાવીશ જેથી તમને વધારે ખબર પડશે। અહીંયા જોઈએ, સૌથી પહેલાં આપણે નાનું રિએક્શન સમજી લઈએ। અહીંયા મારી પાસે પ્રોપર પાણી છે અને હું આ પાણીને થોડું પી લઉં છું અને પછી આની અંદર ઉમેરી રહ્યો છું પ્રોપર પાણી જ છે। હવે હું શું કરી રહ્યો છું કે અહીંયાથી મારી પાસે જે સોડિયમ છે એ સોડિયમનો એક નાનો ટુકડો લઈ તમારી સામે જ, અને એક નાના ટુકડાને આને હું થોડું સાઈડમાં મૂકી દઉં છું એટલે પ્રોબ્લેમ ના થાય, આ એક નાના ટુકડાને હું આની અંદર નાખી રહ્યો છું અને ત્યાર પછી તમે જોવાના છો એનું રિએક્શન। તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે પાણી ઉપર આગ ઉત્પન્ન થયેલી છે, અને કેટલી માત્રામાં ધુમાડો નીકળી રહ્યો છે એ તો તમને ઓલરેડી દેખાઈ રહ્યો છે। હવે આજે આપણે એક્સપેરિમેન્ટ કર્યો છે એ નાનો એવો કર્યો છે જે તમને બતાવવા માટે છે। હવે આના પછી આપણે ફરીથી એક એક્સપેરિમેન્ટ આનો આજ કરવાના છીએ, પરંતુ તમને એમાં થોડી વધારે મજા આવશે। કેમ? કારણ કે આપણે વધારે માત્રામાં મેટલ લેવાના છીએ અને હું આને એકદમ ગરમ થઈ ગયું છે બીગર, હું એને ક્રોસમાં મૂકી રહ્યો છું અને હવે હું શું કરું છું, મોટા પાત્રની અંદર ભરી રહ્યો છું પાણી। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે વધારે માત્રામાં લીધું છે પાણી। તમને ખબર છે સોડિયમ પોટેશિયમ ધાતુઓ છે અને કેરોસીનમાં જ રાખવામાં આવે છે, તો આની અંદરથી આ વખતે હું લેવાનો છું થોડો મોટો ટુકડો, તો અહીંયા થોડો વધારે મોટો છે, હું થોડો નાનો ટુકડો લઈ રહ્યો છું। એક્ચ્યુઅલમાં આની અંદર જે ટુકડા છે એ એવડા જ છે, પરફેક્ટ છે, પાણી વધારે માત્રામાં છે, આપણે કદાચ વધારે સોડિયમ ઉમેરી શકીએ છીએ પરંતુ અત્યારે આપણે આટલો જ ઉમેરવાના છીએ। તો
અહીંયા બધા જ રિએક્શન જોવા તૈયાર થઈ જજો. અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે પાણી છે, પાણીની ઉપર સોડિયમ ધાતુ છે એ બ્લાસ્ટ થઈ રહી છે, એટલે કે પાણીની ઉપર તમને આગ જોવા મળે છે. હવે તમે અહીંયા તમે જોશો કે જ્યાં સુધી સોડિયમ મેટલ હશે ત્યાં સુધી એના ઉપર તમને આગ દેખાશે. વાવ, એક્સેલન્ટ. અહીંયા જે તમે જોયું એ હતું એક્સપરિમેન્ટ, પરંતુ કોની સાથે હતું? સોડિયમ મેટલ સાથે. તમે શીખી ગયા છો કે જ્યારે એની પ્રક્રિયા થાય ત્યારે એ શું કરે છે? ધડાકા સાથે સળગી ઉઠે છે. તો આજનો એક્સપેરિમેન્ટ આપણે ધડાકા સાથે સળગી ઉઠાવીને તમને બતાવેલો છે. આ જ એક્સપેરિમેન્ટ માટે હું હવે શું કરી રહ્યો છું, એકનો એક તમને બતાવવા માટે જ થોડા પાણીમાં વધારે સોડિયમ ઉમેરી રહ્યો છું. ધ્યાન આપજો શું થાય છે રિએક્શનમાં. અહીંયા પાણી આપણે લીધું છે ઓછી માત્રામાં, અને લાસ્ટ ટાઈમ આપણે જે ધાતુ ઉમેરવાના છીએ એ વધારે માત્રામાં, એટલે કે થોડો મોટો ટુકડો આપણે એનો ઉમેરવાના છીએ. અને લાસ્ટ ટાઈમ છે, તમે એને જોશો કે શું થાય છે. તો અહીંયા ઓછા પાણીમાં વધારે માત્રામાં આપણે ઉમેરવાના છીએ સોડિયમ. તમને ખબર છે આમ તો ઝડપથી ઉમેરવો પડશે, કેમ? કારણ કે જ્યારે આની અંદરથી કેરોસીન ઉડી જશે ત્યારે તો એ આપોઆપ સળગી ઉઠે છે. તો તૈયાર થઈ જાઓ લાસ્ટ વખત રિએક્શન જોવા માટે. તમે જોઈ રહ્યા છો ઓછા પાણીની અંદર વધારે માત્રામાં સોડિયમ ઉમેરેલો છે, અને રિએક્શન છે એમાં સોડિયમ ધડાકાભેર સળગી ઉઠે છે. વાવ મિત્રો, તમે જે એક્સપેરિમેન્ટ જોયો એ ખરેખર જબરદસ્ત એક્સપેરિમેન્ટ હતો. આ એક્સપેરિમેન્ટનું એક્સેપ્ટેશન અમારું આટલું બધું નહોતું, પણ છતાં પણ જબરદસ્ત એક્સપેરિમેન્ટ રહ્યો. જો વિદ્યાર્થી મિત્રો તમને એક્સપેરિમેન્ટ ગમ્યું છે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. મળીશું ફરીથી નેક્સ્ટ પાર્ટમાં નવા વિડીયો સાથે.